Hello students, good afternoon to all of you. In previous lecture we already discussed about manufacture of sugar from cane, means sherdi mathi khand no utpadan. In this lecture we will going to discuss about refining process of sugar. केन सुगर जे आपणे फॉर्म कर्युं हतुं एनो आपणे रिफाइनेशन प्रोसेस कई रीते थाय आपणे आजे जोवानुं छे. वी ऑलरेडी डिस्कस अबाउट ध प्योरिटी ऑफ रो सुगर इज 97.8%, बट वेन इट विल रिफाइन इट्स प्योरिटी इज इंक्रीज एंड इट इज कम्स अप टू 99.96%, means almost 100%. So we start another question, question number 2. Cane sugar refining. Or refining process of sugar. Clear? First of all, we see its diagram. Diagram is not so complicated compared to our first diagram. First of all, starting material માં આવશે raw sugar. કારણ કે આપણે raw sugar જે મળી છે એનું આપણે પ્યોરિફિકેશન કરવાનું છે, મીન્સ રિફાઇનેશન પ્રોસેસ કરવાની છે. સો અવર ફર્સ્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ રો સુગર. રો સુગરને સ્ટોર કરેલી હોય એટલે આપણે લખશું રો સુગર સ્ટોરેજ. ઊભો અથવા આડો તમને જે પ્રમાણે કમ્ફર્ટેબલ થાય એ પ્રમાણે ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે. ક્લિયર દેખાય એ રીતનું અહીંયા એડજસ્ટમેન્ટ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ આવશે રો સુગર સ્ટોરેજ. રો સુગર મળી હોય એને સ્ટોર કરી હોય એટલે આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ થશે રો સુગર સ્ટોરેજ. બીન વન ટાઈપ ઓફ વેસલ. રો સુગર છે એને બીનમાં લેવામાં આવે એટલે રો સુગર બીન. પાત્ર. ધેન મિંગલર. It's called mingler. What is mingler? It will discuss later. Descriptive part આપણે જ્યારે જોશું ત્યારે એમાં હું સમજાવીશ તમને કે મિંગલર શું કહેવાય. આ રીતનું જ્યાં ડ્રો કરેલું હોય એટલે આપણને ખબર પડી જાય છે સેન્ટ્રીફ્યુઝ. Then melter. ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ બને એટલા ઇઝી કરીને અહીંયા હું તમને કરાવું છું. એક્ઝામમાં તમારે આ જ ડ્રો કરવાના રહેશે. મેલ્ટર ધેન લાઈમ. વોટ ઇઝ લાઈમ? યુ ઓલ નો ધેટ લાઈમ ઇઝ અ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. Lime, then filter. F
ફિલ્ટર ને આ ટાઈપ નું ડ્રો કરેલું છે, ખાલી ફિલ્ટર એમ તમે રાઈટ ડાઉન કરશો તો બી ચાલશે. ફિલ્ટર ફિલ્ટર કરીએ એટલે એમાંથી મળ રિમૂવ થાય, મળ પછી એમાંથી દૂર કરવાનો, બરોબર. ધેન એડિશન ઓફ વોટર એન્ડ ઇટ ઇઝ સ્ટર. ધેન અગેન ફિલ્ટર આ બંને કનેક્ટેડ કરવાનું છે. અહીંયા થોડીક સ્પેસ ઓછી રહી છે એટલે ધ્યાન રાખજો. ફિલ્ટર અને ફિલ્ટરમાંથી પછી ડાયરેક્ટ એરો આપણે મેલ્ટરમાં આપવાનો છે. મેલ્ટર અહીંયા આપણે વોટરને પ્રેસથી પાસ કરવામાં આવે એટલે પ્રેસ વોટર. લાઈન છે ત્યાં ટોટલ 3 એરા આપણે ભેગા થઈશે. આ 1 સેકન્ડ છે ફિલ્ટર એડ એન્ડ થર્ડ વન જે છે એ ઇનલેટ જ છે. ત્રણે ત્રણ ખાસ આ ધ્યાન રાખવાનું છે. મિંગલર અને લાઈન એ બંને એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. ક્લિયર? રો સુગર સ્ટોરેજ, રો સુગર બીન, મિંગલર, then centrifuge, melter, lime, filter, mold. પછી આ રીતનું વેસલ છે એમાં વોટર એડ કરવાનું, સ્ટરર છે. ફિલ્ટર અને ફિલ્ટરમાંથી પછી ડાયરેક્ટલી મેલ્ટર. મેલ્ટરમાં જ્યાં જાય ત્યાં આપણે મેન્શન કરવાનું છે પ્રેસ વોટર. લાઇમમાં ટોટલ 3 એરા ઇનલેટ આવશે. ફર્સ્ટ વાળું તો ડાયાગ્રામ આગળ વધે છે ત્યાં જ છે આ વાળું. ધેન ફિલ્ટર એડ એન્ડ ધેન લાસ્ટ ઇઝ મિંગલર એન્ડ લાઇમ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ઈચ અધર. હવે આગળ ફિલ્ટર જે છે ત્યાંથી જોઇનિંગ આવશે. આગળનો પાર્ટ આપણે આગળ વધારીએ ત્યાંની વાત કરું છું. એટલે ફિલ્ટર જે છે ત્યાંથી જોઇનિંગ આવશે. પ્રેશર ટેન્ક, પ્રેશર ટેન્ક આજે ફિલ્ટરનો એરો છે આપણે ત્યાં કનેક્ટેડ કરવાનો છે એટલે આ છે પ્રેશર ટેન્ક. ક્લિયર? ધેન 4 ફિલ્ટર, 4 મીન્સ 4 નહીં, ચારકોલનો યુઝ થઈને ફિલ્ટરેટ થાય કલરિંગ ઇમ્પ્યુરિટીની દૂર કરવા માટે એટલે એને કહેવાય 4 ફિલ્ટર, બરાબર. 4 મીન્સ ચારકોલ. લિકર ગેલરી, મધર લિકર એવો વર્ડ તમે સાંભળેલો છે, સેમ છે લિકર ગેલરી. ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે સ્કેલનો યુઝ કરીને ડ્રો કરજો. ધેન સ્ટોરેજ, ચાર ફિલ્ટર છે ત્યાંથી આખી સિરીઝ છે. 4 ફિલ્ટર, 4 ડ્રાયર, 4 ક્લીન,
किल्ड, किल मीन्स क्लीन, એટલે અહીંયા ચાર ક્લીન એ રીતે લખશો તો પણ ચાલશે. પણ તમને ખબર હોવી જોઈએ કે ક્લીન એટલે આ તે ક્લીન છે, બરોબર. ચાર ફિલ્ટર, ચાર ડ્રાયર, ચાર ક્લીન, અને લાસ્ટમાં આપણે એને કૂલ કરવાનું હોય સો ચાર કૂલર. ધેન સ્ક્રીનિંગ કરીએ. સ્ક્રીન ક્લિયર. પ્રેશર ટેન્ક જે આપણે છે ત્યાં 82 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, એટલે અહીંયા આપણે ટેમ્પરેચર લખી નાખશું 82 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણી સરળતા માટે. હવે આપણે આ ફર્સ્ટ પોર્શન થયો, આ સેકન્ડ થયો, હવે નેક્સ્ટ જોવાનો છે થર્ડ પોર્શન. થર્ડ પોર્શનમાં આપણે આગળના ડાયાગ્રામમાં જોયું હતું એ પ્રમાણે વેક્યુમ પાન, મિક્સર, સેન્ટ્રીફ્યુઝ, સ્ક્રીનિંગ હોય, કન્ડેન્સર હોય, એ બધું એ પાઠમાં આવશે. તો જોઈએ આપણે. હવે સ્ટોરેજ છે અહીંયા એ કનેક્ટેડ નથી, એટલે આપણે સ્ટોરેજવાળો પોર્શન છે ત્યાંથી આગળના ડાયાગ્રામમાં કનેક્ટેડ કરાવશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રો કરીએ વેક્યુમ પાન. આ સ્ટીમનો સિમ્બોલ છે, યુ ઓલ નો ધેટ. સ્ટીમ છે અને આ આપણે ડ્રો કર્યું છે વેક્યુમ પાન. કન્ડેન્સર છે, સ્ટીમ કન્ડેન્સર. હવે જે આ એરો છે એ અહીં આપણે કનેક્ટેડ કરવાનો છે. ઇનલેટ, પછી એમાંથી આગળની પ્રોસેસમાં આઉટલેટ આવશે. મિક્સર, સેન્ટ્રીફ્યુઝ, શોર્ટમાં લખું છું, બરોબર, આખું લખી દઉં છું, સેન્ટ્રીફ્યુઝ, ધેન બીન, ટુ થ્રી ટાઈમ ડાયાગ્રામ ડ્રો કરશો એટલે તમને બધાને ક્લિયર થઈ જશે. ગ્રેન્યુલેટર, બીનમાંથી ગ્રેન્યુલેટ, ધેન અગેન સ્ક્રીન. અને સ્ક્રીનિંગ કરીએ એટલે આપણને શું ફોર્મ થાય? વ્હાઈટ સુગર. જે આપણે રિફાઇનેશન વાળી ફોર્મ થશે. હવે આ સેન્ટ્રીફ્યુઝ અને પ્રેશર ટેન્ક એને આપણે કનેક્ટ કરવાનું છે.
ખાસ આજે બે ત્રણ એરા છે એ ન ભૂલાય, ધ્યાન રાખજો. સેન્ટ્રીફ્યુઝ અને પ્રેશર ટેન્ક કનેક્ટેડ ટુ ઇચ અધર એન્ડ ક્લીન કરવા માટે 400 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરની નીડ રહેશે, આપણને જરૂરત રહેશે. એન્ડ વન થિંગ ઇઝ સ્ક્રીનિંગ જે છે ત્યાંથી 4 ફિલ્ટર આ ખાસ આ રીતે પ્રોસેસ કન્ટિન્યુ રહે એટલે રીવિવિફાઈડ થાય, રીયુઝ કહીએ ને એટલે રીવિવિફાઈડ. ચાર એટલે અગેન પાછું એને 4 ફિલ્ટરમાં લેવામાં આવે, ત્યાંથી પાછી આખી એની સિરીઝ છે એમાંથી પાસ થાય. એટલે અમે રેડ કલરથી જે ડ્રો કર્યું છે એ ખાસ એક્ઝામમાં જનરલી ઈવડું એ આજે એરો છે ત્યાં ભૂલ થતી હોય છે. હવે બધે બધું ક્લિયર થઈ ગયું હશે. અગેન એકવાર આપણે આખે આખો ડાયાગ્રામ જોઈ લઈએ છીએ, ક્યાંથી કઈ રીતનું કર્યું પીડું એ બધું બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ રો સુગર સ્ટોરેજ, રો સુગર મીન મિંગલર, ધેન સેન્ટ્રીફ્યુઝ, મેલ્ટર, લાઈમ, ફિલ્ટર, મડ, વેસલ છે એડિશન ઓફ વોટર એન્ડ ઇટ ઓલ્સો કન્ટેન સ્ટર, ફિલ્ટર, ધેન કનેક્ટેડ ટુ મેલ્ટર. હિયર વી મસ્ટ મેન્શન પ્રેસ વોટર. વન થિંગ ઇઝ ઇન લાઈમ ધેર આર 3 ઇનલેટ, ફર્સ્ટ વન ધીસ, સેકન્ડ વન ઇઝ ફિલ્ટર એડ જે બહારથી આપણે દાખલ કરવામાં આવે, એન્ડ થર્ડ વન ઇઝ મિંગલર એન્ડ લાઈમ ઇઝ કનેક્ટેડ ટુ ઇચ અધર, ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ઇચ અધર. ફિલ્ટરમાંથી આપણે આગળનો પોર્શન વધારીએ, પ્રેશર ટેન્ક ડિસ્ક્રિપ્ટિવમાં આવશે. પ્રેશર ટેન્ક છે તે 82 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે એ મેન્ટેન રાખવાનું છે. એટલે આપણે જેટલું જરૂરી હોય જેટલું પોસિબલ હોય એ બધે બધું ડાયાગ્રામમાં તે દર્શાવી દેવાનું રહેશે. એટલે ડાયાગ્રામ જો નીટ એન્ડ ક્લીન વ્યવસ્થિત રીતે દોરેલો હોય તો સપોઝ ડિસ્ક્રિપ્ટિવમાં થોડું ઘણું તમારે આડાવડું થયું હોય, લખવામાં ભૂલાઈ ગયું હોય અથવા એ ટાઈપનું હોય તો માર્ક કટ થવાની પોસિબિલિટી સાવ ઓછામાં ઓછી રહે છે. પ્રેશર ટેન્ક ધેન 4 ફિલ્ટર, 4 ફિલ્ટરમાંથી 2 વે છે બરોબર, એક આગળવાળું ઈ અને બીજું જે 4 ફિલ્ટર છે 4 ડ્રાયર છે એટલે એની આખી સિરીઝ. 4 મીન્સ ચારકોન, એમાં ચારકોનનો યુઝ થતો હોય શું કામ, તો કંઈ ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે, કોની કલરિંગ ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે. 4 ફિલ્ટર, લિકર ગેલરી, સ્ટોરેજ, 4 ડ્રાયર, 4 કિલ્ન મીન્સ ક્લીન, 4 કુલર એન્ડ ધેન સ્ક્રીનિંગ બરોબર. સ્ક્રીનિંગમાંથી ખાસ 4 ફિલ્ટરમાં પાછું રીવિવિફાઈડ 4, ખાસ આ ધ્યાન રાખવાનું છે એરોનો. સ્ટોરેજ જે સ્ટોર થયું હોય અહીંયા મટીરિયલ એ કનેક્ટેડ નથી એટલે એને બીજા સાથે કનેક્ટ કરાવવું પડે, તો જે આપણો થર્ડ પોર્શન શરૂ કરવાનો છે એ આપણે ત્યાંથી શરૂ કરશું. વેક્યુમ પાન, સ્ટીમ કન્ડેન્સર, મિક્સર, સેન્ટ્રીફ્યુઝ, બીમ, ગ્રેન્યુલેટર, ધેન અગેઇન સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ મીન્સ એનું સોર્ટ આઉટ કરે હાઈ ગ્રેન્યુલ્સ, લો ગ્રેન્યુલ્સ. અને આ પોઈન્ટ ઉપર આપણને મળી જાય વ્હાઈટ સુગર. એટલે શું થયું, સુગરનું રિફાઇનેશન પ્રોસેસવાળી થઈ. અહીંયા જે આપણને વ્હાઈટ સુગર મળે છે એની પ્યોરિટી કેટલી હોય છે, 99.96% પ્યોર. ક્લિયર? શું બાકી રહ્યું એક
તો સેન્ટ્રીફ્યુઝ અને પ્રેશર ટેન્કને કનેક્ટેડ કરવાનું છે. એટલે સેન્ટ્રીફ્યુઝમાં જે પાછું બાકી રહ્યું હોય એ બધું પાછું ક્યાં એડ કરવામાં આવે, પ્રેશર ટેન્કમાં. એટલે પ્રેશર ટેન્કમાં આપણે ઇનલેટ આપેલ છે. ક્લિયર? એટલે આખે આખો ડાયાગ્રામ ક્લિયર હશે. ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે એ આપણે હું તમને બુકમાંથી સમજાવી દઉં, એટલે એ રાઇટ ડાઉન કરવામાં આપણે ટાઈમ વેસ્ટ થાય નહીં. ડાયાગ્રામનો તમારે સ્ક્રીનશોટ જોતો હોય તો અહીંયા આખે આખો ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે છે. એટલે ઇફ યુ વોન્ટ ટુ કેપ્ચર ધીસ ધેન યુ કેન. બરોબર, આખે આખો ડાયાગ્રામ આપણે અહીંયા વ્યવસ્થિત રીતે છે. હવે આપણે આનો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ જોઈએ. નાવ આપણે ડાયાગ્રામ સાથે કમ્પેર કરતા કરતા ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ જોઈએ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન રિફાઇનિંગ ઇઝ નોન એઝ એફિનેશન. સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપ છે જે રિફાઇનિંગ પ્રોસેસનું, એને કહેવાય એફિનેશન. ઇન મિંગલર ધ પ્રોસેસ ઓફ એફિનેશન વિલ ઓકર. મિંગલરમાં આપણે એફિનેશનની પ્રોસેસ થાય છે. ધ રોસુગર ક્રિસ્ટલ્સ આર ટ્રીટેડ વિથ અ હેવી સિરપ. ક્રિસ્ટલ મળ્યા હોય એ સિરપ સાથે એને ટ્રીટ કરવામાં આવે, રિએક્શન કરાવવામાં આવે. વિચ ડિઝોલ્વ ઓનલી કોટિંગ ઓફ ઇમ્પ્યુરિટીઝ એન્ડ એધરિંગ મોલાસીસ. એમાં એને ડિઝોલ્વ કરવામાં આવે એટલે જે કોટિંગ ઉપરની જે ઇમ્પ્યુરિટી હોય ક્રિસ્ટલની એ એમાં ડિઝોલ્વ થઈ જાય, અને મોલાસીસ જે છે બ્લેક સ્ટ્રેપ મોલાસીસ એ પણ એમાં ડિઝોલ્વ થઈ જશે. ધીસ ઓપરેશન ઇઝ પરફોર્મ ઇન મિંગલર. સમટાઈમ્સ યુ આસ્ક ક્વેશ્ચન ઇન યોર વાઇવા સેશન કે વોટ ઇઝ મિંગલર, વિચ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ ઇન ઇટ, અને એનું વર્ક ફંક્શન શું છે. એપ્લિકેશન પાર્ટ ઓફ મિંગલર, તો એમાં તમારે આ જે સેકન્ડ પોઈન્ટ છે એ લખવાનો રહેશે. ધ રિઝલ્ટિંગ સિરપ ઇઝ રિમૂવડ બાય સેન્ટ્રીફ્યુઝ એન્ડ ધ સુગર ક્રિસ્ટલ આર સ્પ્રેડ. હવે જે આપણને સિરપ મળ્યું હોય પછી સેન્ટ્રીફ્યુઝ છે એટલે રિમૂવડ બાય સેન્ટ્રીફ્યુઝ, સેન્ટ્રીફ્યુઝમાં એને રિમૂવ કરવામાં આવે. એન્ડ ધ સુગર ક્રિસ્ટલ એટલે અહીંયા આપણને સુગરના ક્રિસ્ટલ મળે, આર સ્પ્રેડ વિથ વોટર, પછી વોટરથી એને સ્પ્રે કરવામાં આવે, વોશ કરવામાં આવે. એન્ડ ધેન ડમ્પ્ડ ઇન ટુ મેલ્ટર, અને પછી આપણને મેલ્ટરમાં એને ડમ્પ કરવામાં આવે, લેવામાં આવે. ઇન ધીસ સ્ટેજ વી ગેટ ધ સુગર ઇન ફોર્મ ઓફ જ્યુસ. મેલ્ટરમાં લીધું એટલે ત્યાં એ પીગળી જાય, મેલ્ટ થઈ જાય, એટલે અગેઇન જે સુગર ક્રિસ્ટલ મળ્યા હતા એ આપણને ક્યાં ફોર્મમાં મળી જાય, જ્યુસના ફોર્મમાં. નાવ ધ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન સ્ટાર્ટ. હવે આપણે એનું પ્યોરિફાય કરવાનું છે, પ્યોરિફિકેશન પ્રોસેસ કરવાની છે એ હવે સ્ટાર્ટ થાય છે. ધેર ઇઝ અ ટુ મેથડ પ્યોરિફાય કરવા માટેની, વેરિયસ ટુ મેથડ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ મેથડ એન્ડ સેકન્ડ વન ઇઝ કેમિકલ મેથડ. ફિઝિકલ મેથડ ઓલ્સો કોલ્ડ મિકેનિકલ મેથડ. ધેન ઇન મિકેનિકલ પ્રોસેસ ડાયએટોમેસિયસ અર્થ, માટી જે છે ઇઝ એડેડ ટુ ધ સિરપ. સિરપમાં હવે જે ઇમ્પ્યુરિટી છે એ આપણે દૂર કરવાની છે, એટલે ડાયએટોમેસિયસ અર્થ હોય, ટેસ્ટિંગ થયેલી જે માટી હોય એને એમાં એડ કરવામાં આવે છે. ઇટ એબ્ઝોર્બ્સ ધ કલર એન્ડ ઇમ્પ્યુરિટીઝ. અર્થ મીન્સ હિયર માટી એવો આપણે મિનિંગ કરવાનો છે. એ એડ કરીએ એટલે કલરિંગ ઇમ્પ્યુરિટી હોય એને એબ્ઝોર્બ કરી લે, અને ધ પ્રોસેસ ગીવ્સ એબ્સોલ્યુટલી ક્લિયર સ્લાઇટલી કલર્ડ સોલ્યુશન. પછી જે આખી પ્રોસેસ થાય એટલે પછી આપણને ક્લિયર અને સાવ લાઇટ કલરનું સોલ્યુશન મળે, મોટાભાગની જે કલરિંગ ઇમ્પ્યુરિટી છે એ બધી રિમૂવ થઈ ગઈ. ધ કેમિકલ પ્રોસેસ, આ કઈ પ્રોસેસની વાત કરી, ફિઝિકલ પ્રોસેસ અથવા મિકેનિકલ પ્રોસેસ. નાવ કેમિકલ પ્રોસેસ પ્યોરિફિકેશન માટેની ટુ મેથડ્સ છે. ધ કેમિકલ પ્રોસેસ યુઝિસ આઈધર ફ્રોધિંગ ક્લેરિફાઈ. ફ્રોધિંગ મીન્સ સ્ટાન્ડર્ડ 10th માં તમે બધા ફીણ પ્લવન પદ્ધતિ અથવા ઇવન આપણે
કેમેસ્ટ્રીમાં તમારે સબસી કેમેસ્ટ્રીમાં પણ આવી ગયું હશે બરોબર એટલે ફ્રોથિંગ ક્લેરિફાયર ઓર કાર્બોનેશન સિસ્ટમ ધ કેમિકલ પ્રોસેસ યુઝિસ આઈધર ફ્રોથિંગ ક્લેરિફાયર ઓર કાર્બોનેશન સિસ્ટમ આ બેમાંથી એકનો યુઝ થાય છે કેમિકલ પ્રોસેસમાં અ ફ્રોથિંગ એજન્ટ ફીણ ઉત્પન્ન કરવા માટે જે એજન્ટ હોય એને કહેવાય ફ્રોથિંગ એજન્ટ અ ફ્રોથિંગ એજન્ટ ઇઝ એડેડ ટુ ધ સિરપ એન્ડ હીટેડ ટુ ફોર્મ અ ફ્રોથ ફીણ ઉત્પન્ન કરવા માટે એને હીટ કરવામાં આવે વિચ કેરીઝ જીલેટિનિયસ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે એમાં જીલેટિન ફોર્મમાં કેલ્શિયમ ફોસ્ફેટ આવેલું હોય એન્ડ એન્ટ્રેપ્ડ ઇમ્પ્યુરિટીઝ વિથ ઇટ ઇટ ઇઝ ફિલ્ટર્ડ ઓફ એન્ડ સેન્ટ ટુ ડીકલરાઇઝેશન ધીસ પ્રોસેસ રિડ્યુસ 25 to 45% કલરિંગ ઇમ્પ્યુરિટી અહીંયા સુધીની જે પ્રોસેસ થાય દરમિયાન 25 to 45% જેટલી કલરિંગ ઇમ્પ્યુરિટી છે એ રિમૂવ થઈ ગઈ હોય આપણો ફર્સ્ટ પોર્શન થયો ક્લિયર નાવ ઇન કાર્બોનેશન સિસ્ટમ CO2 ઇઝ પાસ્ડ કાર્બોનેશન સિસ્ટમ જે આખી હોય એમાં કેલ્શિયમ આયન છે એ રિમૂવ થાય તો આપણે આગળ કેલ્શિયમ ફોસ્ફેટ એડ કર્યું હતું તેને પછી રિમૂવ કરવું પડે એટલે ઇન કાર્બોનેશન સિસ્ટમ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પાસ થ્રુ ધ સિરપ સિરપમાં પાસ કરવામાં આવે અહીંયા આપણે બધે બધું ડાયાગ્રામ ઉપરથી લખવાનું નથી કઈ પ્રોસેસ શું છે શું કામ એમાં આ રીતનું કરવામાં આવે છે કેલ્શિયમ આયન દૂર કરવા માટે શેનો યુઝ થાય તો ભાઈ કાર્બોનેશન સિસ્ટમ છે ફ્રોથિંગ આપણે કીધું કે ફીણ પ્લવન પદ્ધતિ એટલે એવા બધા વર્ડ પણ તમારે યાદ રાખવાના છે જ્યારે ફર્સ્ટ આપણે ડાયાગ્રામ જોયો તો એમાં બધે બધું જે કંઈ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ હતું એ ડાયાગ્રામ રિલેટેડ જ હતું બરોબર વિચ પ્રેસિપિટેટ્સ કેલ્શિયમ એઝ કેલ્શિયમ કાર્બોનેટ બરોબર ધ પ્રેસિપિટેટ્સ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ કેરી અવે મોર ધેન 60% કલરિંગ મેટર ઇટ ઇઝ ફિલ્ટર્ડ એન્ડ ક્લિયર સિરપ સેન્ટ ફોર ડીકલરાઇઝેશન અગેન એન્ડ અગેન એનું ફિલ્ટર કરવામાં આવે પછી જે ક્લિયર સિરપ મળે એને પાછું આ બધું હાઈ સ્કેલ ઉપર રિએક્શન થતી હોય બરોબર રો મટીરિયલ જે છે આપણે સુગર એમાંથી કલરિંગ ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે એને જુદા જુદા વેરિયસ ડીકલરાઇઝિંગ એજન્ટ એડ કરીને એનું ડીકલરાઇઝેશન કરવું પડે એટલે અગેન એનું ફિલ્ટ્રેટ કરવાનું સિરપ ફોર્મ થાય અગેન એને ડીકલરાઇઝેશન માટે સેન્ટ કરવાનું ડિઝોલ્વડ કલર ઇમ્પ્યુરિટીઝ આર રિમૂવડ બાય પરકોલેશન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે તમારે યાદ રાખવાનો છે વાયવામાં પણ તમને પૂછી શકે છે ડિઝોલ્વડ કલર ઇમ્પ્યુરિટીઝ આર રિમૂવડ બાય પરકોલેશન એટલે પરકોલેશન મેથડથી રિમૂવ થાય છે થ્રો બોન ચાર ચાર એટલે આપણે હમણાં જોયું હતું બરોબર એક્ટિવેટેડ ચારકોલ પ્રાણીજ કોલસો જે કઈ હોય ધ ચાર ટેન્ક્સ આર 3 meter ઇન ડાયામીટર એન્ડ 6 meter ડીપ એનું હાઈટને વિડ્થ આપી છે ધ પરકોલેશન ઇઝ કેરીડ આઉટ એટ 82 degrees centigrade પ્રેશર ટેન્કમાં આપણે 82 degrees centigrade મેન્શન કર્યું હતું ત્યાં એ પરકોલેશન મેથડ સોરી પરકોલેશન પ્રોસેસ થાય છે ટુ ગેટ ક્લિયર વોટર વ્હાઇટ સિરપ સમ રિફાઇનરીઝ યુઝડ એક્ટિવેટેડ ચારકોલ ઘણી જે કંઈ ઇન્ડસ્ટ્રી છે એક્ટિવેટેડ ચારકોલનો યુઝ પણ કરે છે વાઇલ રિસેન્ટ મેથડ યુઝિસ ડીકલરાઇઝિંગ કેમિકલનો ડે ટુ ડે લાઈફમાં રિસન્ટ મેથડ તરીકે યુઝ થાય છે કયા કયા કેમિકલ 1-2 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે લાઈક ડાય ઓક્ટાડિસાઇલ ડાય મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ પોપ્યુલર નેમ છે એનું ટેલોફ્લો એન્ડ પોલીએક્રાઇલ એમાઇડ મીન્સ ટેલોફ્લો ડીકલરાઇઝિંગ કેમિકલ તરીકે 2 કેમિકલ યુઝ થાય ટેલોફ્લોક એન્ડ ટેલોફ્લો એટલે એને કહેવાય ફ્લોક્યુલેટિંગ એજન્ટ ક્લિયર ટુ રિમૂવ ઇનઓર્ગેનિક આયન્સ આયન એક્સચેન્જ રેઝિન્સ આર ઓલ્સો યુઝડ ઇનઓર્ગેનિક આયન જેમાં ડિઝોલ્વ થયેલા હોય લાઈક કેલ્શિયમ એ કહેવાય ઇનઓર્ગેનિક આયન IQમાં તમને આપવામાં આવ્યું હતું Ca+2 તો આયન એક્સચેન્જ રેઝિન્સ છે એનો યુઝ કરવામાં આવે છે ધ સ્પેન્ટ
બોન ચાર ઇઝ વોશ્ડ વિથ વોટર. હવે જે બાકીનું રહ્યું હોય એને વોટરથી વોશ કરવામાં આવે ટુ રિમૂવ સુગર સોલ્યુશન એન્ડ ધેન રોસ્ટેડ એટ 400 to 500 degrees centigrade અંડર કેરફુલ કન્ડિશન. ચાર ક્લીનમાં આપણે આ ટેમ્પરેચર મેન્શન કરેલું છે 400 to 500 degrees centigrade અને ત્યાં પાછું એને રોસ્ટ કરવામાં આવે મીન્સ ડ્રાય કરવામાં આવે. ધ સિરપ્સ ઓપ્ટેન્ડ ફ્રોમ ચાર ફિલ્ટર્સ આર ગ્રેડેડ અકોર્ડિંગ ટુ ધેર સ્ટ્રેન્થ. હવે જે ચાર ફિલ્ટર કર્યું અને પછી જે આપણને સિરપ મળ્યું હોય એને ગ્રેડિંગ કરવામાં આવે. ગ્રેડિંગ મીન્સ એના મોટા ક્રિસ્ટલ હોય નાના ક્રિસ્ટલ હોય એ પ્રમાણે તો ગ્રેડિંગ કરું જ તે, પણ એની પ્યોરિટી પ્રમાણે પણ એને ગ્રેડ કરવામાં આવે, સોર્ટ આઉટ કરવામાં આવે અકોર્ડિંગ ટુ ધેર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ મીન્સ 99 to 99.7%, 90 to 93%, 84 to 87% એન્ડ 75 to 80% પ્યોરિટી. એટલે એની પ્યોરિટી પ્રમાણે અહીંયા એને ગ્રેડેડ કરવામાં આવે, સ્ક્રીનિંગ છે ત્યાં એ પ્રમાણે સોર્ટ આઉટ થાય છે. ક્લિયર? નાવ અકોર્ડિંગ અકોર્ડિંગ ટુ ધ પ્યોરિટી ઓફ સિરપ સુગર ઓફ ડિફરન્ટ ક્વોલિટી એઝ વ્હાઈટ સોફ્ટ એક્સેટ્રા આર ઓપ્ટેન. શું કહે છે? પ્યોરિટી ઓફ સિરપ, સિરપની પ્યોરિટી પ્રમાણે ડિફરન્ટ ક્વોલિટીની સુગર ફોર્મ થાય. વ્હાઈટ હોય, વ્હાઈટ હોય તો એમાં તે સોફ્ટ હોય, હાર્ડ હોય, એક્સેટ્રા આર ઓપ્ટેન, એટલી આપણને મળે. ધ સિરપ ફ્રોમ બોનચાર ફિલ્ટર ઇઝ સેન્ટ ટુ વેક્યુમ પાન. એટલે જોવો એ આખી ચાર ફિલ્ટરવાળી જે કાંઈ ચારવાળી જે સિરીઝ હતી ત્યાંથી સ્ક્રીનિંગથી આપણે ડાયરેક્ટલી ક્યાં કનેક્ટ કર્યું હતું? વેક્યુમ પાનમાં, વેક્યુમ પાન ક્રિસ્ટલાઇઝર, વેર ઇટ ઇઝ હીટેડ ઇન કંટ્રોલ કન્ડિશન ટુ અ પ્રી ડિટરમાઇન્ડ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. પહેલેથી જ તેમાં નક્કી કરેલું હોય કે કેટલું આપણે પ્રેશર આપવું, એટલે શું કહેવાય છે એને? ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઓર ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન. અગેન આઈ રિપીટ, ધ સિરપ ફ્રોમ બોનચાર ફિલ્ટર, બોનચાર ફિલ્ટરની આખી પ્રોસેસ કરી અને જે સિરપ મળ્યું હોય એક્સ્ટ્રા, અહીંયા તો પ્યોરિટી પ્રમાણે સોર્ટ આઉટ થઈ ગયું છે, ઇઝ સેન્ટ ટુ વેક્યુમ પાન ક્રિસ્ટલાઇઝર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એને વેક્યુમ પાન ક્રિસ્ટલાઇઝરમાં મોકલવામાં આવે છે કે જ્યાં, વેર ઇટ ઇઝ હીટેડ ઇન કંટ્રોલ કન્ડિશન ટુ અ પ્રી ડિટરમાઇન્ડ, પહેલેથી તે સેટ કરેલી હોય એવી ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન. ધેન ઇટ ઇઝ સીડેડ, સીડેડ મીન્સ નંબરિંગ, ક્રમાંકિત કરવું, પ્યોર ગુજરાતીમાં એનું એ રીતે થાય આપણે નંબરિંગ, વિથ ફાઇન સુગર ક્રિસ્ટલ્સ એન્ડ હીટિંગ કન્ટિન્યુ. પછી એને ફાઇન સુગર ક્રિસ્ટલમાં સીડ કરવામાં આવે અને અગેઇન હીટ તો કન્ટિન્યુ જ રાખવામાં આવે. હીટિંગ કન્ટિન્યુ રાખવામાં આવે એટલે જે સુગર ક્રિસ્ટલ અની સ્મોલ સાઇઝ હોય એ લાર્જ સાઇઝમાં ગ્રો થાય, ઇન્ક્રીઝ થાય. ધ ફાઇન સુગર ક્રિસ્ટલ્સ આર ગ્રોન ટુ અ માર્કેટેબલ સાઇઝ. પછી માર્કેટેબલ સાઇઝમાં માર્કેટિંગ કરવા માટેની એની જે સાઇઝ હોય કે વધારે યુઝફુલ થતી હોય એમાં એને માર્કેટેબલ કરવામાં આવે, ગ્રો કરવામાં આવે. આપણને ખબર છે કે ઝીણી ખાંડ, મોટી ખાંડ એ પ્રમાણે આવતી હોય, પણ સાવ ઝીણી ખાંડ હોય એના પૈસા અમાઉન્ટ પણ ઓછી હોય કમ્પેર ટુ ફાઇન ક્રિસ્ટલ હોય એની અમાઉન્ટ લેસ હોય કમ્પેર ટુ લાર્જ ક્રિસ્ટલ, બરાબર? એટલે એ પ્રમાણે, અને જનરલી ઝીણી ખાંડ હોય એ બધા લેવાનું પસંદ કરતા નથી. એટલે પછી માર્કેટેબલ સાઇઝ મીન્સ માર્કેટમાં જે સાઇઝ વધારે એપ્લાય થતી હોય એમાં એને ગ્રો કરવામાં આવે. ફ્રોમ ધ વેક્યુમ પાન ધ મેસિક્યુએટ ઇઝ ડિસ્ચાર્જ. મેસિક્યુએટ કોને કહેવાય? મેં તમને કીધું હતું સુગર ક્રિસ્ટલ અને સિરપ હોય એનું મિક્સચર હોય એને કહેવાય મેસિક્યુએટ. એટલે વેક્યુમ પાનમાં મેસિક્યુએટ છે ઇઝ ડિસ્ચાર્જ ઇન ટુ અ મિક્સર. ડિસ્ચાર્જ મીન્સ એને છૂટું પાડવામાં આવે, એમાંથી બંને છૂટા પાડી જાય અને પછી એને શેમાં લેવામાં આવે? મિક્સર. સાથે સાથે ડાયાગ્રામ સ્ટુડન્ટ્સ તમે કમ્પેર કરતા જજો. ઇટ ઇઝ ધેન સેન્ટ ટુ સેન્ટ્રીફ્યુઝ. લાસ્ટવાળો આપણે પોર્શન હતો એમાં વેક્યુમ પાન, ધેન મિક્સર, ધેન સેન્ટ્રીફ્યુઝ હતું, પછી એને સેન્ટ્રીફ્યુઝમાં મોકલવામાં આવે.
વેર સુગર ક્રિસ્ટલ આર સેપરેટેડ ફ્રોમ ધ સિરપ, સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે ત્યાં તે લિક્વિડ પોર્શન હોય મીન્સ સિરપ હોય અને સોલિડ પોર્શન હોય મીન્સ ક્રિસ્ટલ હોય, બંને શું થઈ જાય, સોર્ટ આઉટ થઈ જાય. ધ ક્રિસ્ટલ્સ આર ડ્રાઈડ ઇન ગ્રેન્યુલેટર, ગ્રેન્યુલેટરમાં સ્ટીમ પાસ થતી હોય, બરાબર, એટલે ગ્રેન્યુલેટરમાં શું થાય, ક્રિસ્ટલ હોય, ડ્રાય થાય. વન ટાઈપ ઓફ ડ્રાયર જેવું જ તેનું વર્ક ફંક્શન છે, પણ ડ્રાયર કરતાં એ વધારે પ્યોરિટીવાળું, બરાબર, વધારે ઇઝીલી અને વધારે ફાસ્ટ એ વર્ક કરે છે, એટલે ગ્રેન્યુલેટરનો યુઝ થાય છે. અંડર ધ કરંટ ઓફ હોટ એર, હોટ એરનો ફ્લો શરૂ રાખવામાં આવે છે. પાસ્ટ ઓવર ધ સ્ક્રીન એન્ડ પેક અકોર્ડિંગ ટુ ધ સાઇઝ, પછી એને સ્ક્રીનિંગમાંથી પાસ કરો. સ્ક્રીન મીન્સ વન ટાઈપ ઓફ ચાણી જેવું, મીન્સ ત્યાં સોર્ટ આઉટ થઈ જાય. ઓકે, ધ સિરપ ઇઝ રિટર્ન ટુ ધ પ્રોસેસ ફોર ફર્ધર રિકવરી ઓફ સુગર, એટલે પાછી સુગરની રિકવરી કરવી હોય, સિરપ હોય એમાં થોડો ઘણા સુગર ક્રિસ્ટલ, થોડું ઘણું સુગર સુક્રોસ રહી ગયો હોય, તો અગેઇન એને ક્યાં મોકલવામાં આવે, સેન્ટ્રીફ્યુઝમાંથી આપણે એરો આવ્યો તો પ્રેશર ટેન્કમાં, એટલે અગેઇન સુગરની રિકવરી માટે ત્યાં સેન્ટ કરવામાં આવે. When the purity of the syrup becomes too low, it is used for animal feed. છેલ્લે જે બ્લેક કલરનું આપણે વધ્યું હોય, એટલે કે શું કહે છે કે સુગર સિરપ છે એની પ્યોરિટી ખૂબ જ ઓછી થઈ જાય, ટૂ લો, ઇટ ઇઝ યુઝડ ફોર એનિમલ ફીડ, પ્રાણીઓને ખવડાવવા માટે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ નોન એઝ મોલાસીસ ઓર બ્લેક સ્ટ્રેપ મોલાસીસ, પછી એને મોલાસીસ કહેવાય અથવા બ્લેક સ્ટ્રેપ મોલાસીસ કહેવાય. ધ કલેક્ટ ક્રિસ્ટલ્સ પ્યોરિટી ઇઝ 99.96%. હવે જે ક્રિસ્ટલની પ્યોરિટી મળે છે એ કેટલી મળે છે, 99.96%, એટલે સુગરના રિફાઇનેશન પ્રોસેસ થાય અને જે પ્યોરિટી મળે છે એ આપણને 99.96% જેટલી પ્યોર મળે છે. ક્લિયર? તો આ હતું આપણું ડાયાગ્રામનું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન. રેડ કલરેશન ઘણીવાર ખાંડ હોય એનો રેડ કલરેશન થઈ ગયો હોય, તો એ રેડ કલરેશન રિમૂવ કરવા માટે સમટાઈમ્સ ઇન્ડસ્ટ્રી લેવલે હાઇડ્રોજન પેરોક્સાઇડ મીન્સ H2O2નો યુઝ થાય છે. અને બીજું, કાર્બોનેશન પ્રોસેસમાં આપણે કીધું હતું, કોને કહેવાય કાર્બોનેશન પ્રોસેસ કેમ એપ્લાય થાય, તો કે કેલ્શિયમ આયનને રિમૂવ કરવા માટે. ક્લિયર? એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને આ ક્વેશ્ચન પણ પૂછી શકે, ખાંડ હોય ખાલી પેલ યલો કલરની જ ન હોય સુગર, ઘણીવાર રેડ કલરેશનની પણ હોય, તો રેડ કલરેશનની જો સુગર આપણને જોવા મળે તો શેનો યુઝ કરવામાં આવે, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. હવે આપણે મિંગલરમાં એવું જોયું હતું કે એફિનેશન પ્રોસેસ થાય, બરાબર, તો એફિનેશન પ્રોસેસ કોને કહેવાય, નેટમાં તમે સર્ચ કરશો તો એ ટાઈપનું આવશે કે પાર્ટ ઓફ ધ ટ્રેડિશનલ સુગર રિફાઇનિંગ પ્રોસેસ, સુગર રિફાઇનિંગ પ્રોસેસનો એક પાર્ટ છે, કોણ, એફિનેશન, ઇન વિચ મોલાસીસ ઇઝ રિમૂવ ફ્રોમ સુગર ક્રિસ્ટલ, સુગર ક્રિસ્ટલમાંથી મોલાસીસને રિમૂવ કરવામાં આવે બાય વોશિંગ વિથ અ હેવી સિરપ, એટલે હેવી સિરપ એટલે જે આપણે સિરપ મટીરિયલ છે, સિરપ જે ફોર્મ થયું હોય એનાથી એને વોશ આપવામાં આવે, અને જો થોડો ઘણો મોલાસીસનો પાર્ટ એમાં બાકી રહી ગયો હોય તો એને શું કરવામાં આવે, રિમૂવ કરવામાં આવે, એટલે એને કહેવાય એફિનેશન પ્રોસેસ, વિચ ઇઝ ક્યાં એ જોવા મળે છે, તો કે મિંગલરમાં, અહીંયા, રાઈટ, મિંગલર. એટલે ખાસ ડાયાગ્રામ તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો પછી ડિસ્ક્રિપ્ટિવમાં બહુ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો સુગર ઇન્ડસ્ટ્રીમાં આ બે ડાયાગ્રામ હતા કે મેન્યુફેક્ચરિંગ ઓફ સુગર ફ્રોમ કેન એન્ડ ધેન કેન સુગર રિફાઇનિંગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 3 સાથે મળશું, અને આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.